ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું અક્ષર સ્કૂલમાંથી ગોસ્વામી સંધ્યા આ તમારો વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે ચોથું ચેપ્ટર જે આપણું નવું છે બાદ બાકી એ આપણે ભણીશું. અત્યાર સુધીમાં આપણે ત્રણ ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા છે. ત્રીજું ચેપ્ટર હતું આપણું સરવાળા, જે આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું. તો આજે આપણે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો જુઓ, આપણે અત્યાર સુધીમાં અહીંયા કમ્પ્લીટ કર્યું હતું, બરાબર. આ આપણે આટલું મેં સમજાવ્યું હતું અને પછી તમને કીધું હતું કે હવે તમે આ પેજ તમારી રીતે ઘરે પૂરું કરી નાખજો. અને હવે આ પેજ અને આ પેજ, આ બે પેજ હોમવર્કના છે જે હું તમને આજે આપવાની છું. એટલે આ બે પેજ આપણે આજે હોમવર્કમાં કરી નાખશું. હવે આવ્યું છે ચોથું ચેપ્ટર બાદ બાકી. કોઈને અહીં સુધી પેજ નંબર 82 સુધી જો કોઈને અધૂરું હોય તો પ્લીઝ પૂરું કરી નાખજો, કેમ કે આપણે ત્રણ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો આજે આપણે છે ચોથું ચેપ્ટર બાદ બાકી. તો હવે સરવાળામાં શું હતું? સરવાળામાં આપણે જેમ કે અહીં આપણે છે કે 1 વત્તા 2, તો પહેલાં આપણે 1 કરતા, પછી 2 લીટા કરતા અને પછી બધાને હારે ગણી અહીંયા 3 લખતા. તો હવે અહીં શું છે, ખ્યાલ છે? હવે આમાંથી આપણે જે લીટા કરતા હોય ને એમાંથી બીજી સંખ્યા જે આપી હોય એટલા લીટા આપણે કટ કરવાના અને જે વધે એ આપણો જવાબ. જુઓ, અહીં 3 ચકલી બેઠી છે, જેવો દેખાય છે 3 ચકલી છે. અહીં 2 ચકલી ઉડી ગઈ. હવે 3 ચકલી બેઠી હતી એમાં તો જો આ 2 ચકલી ઉડી ગઈ, તો જો કેટલી ચકલી વધી? તો કે 1. તો જવાબમાં શું આવશે? 1. જુઓ, દેખાય છે અહીંયા આપેલું જ છે લખેલું. પછી અહીં 3 ડેટકા હતા, દેખાય છે 3 ડેટકા, 1, 2 અને 3. એમાંથી 1 ડેટકો પાણીમાં ગયો. તો નદી કિનારે કેટલા બેઠા છે? તો કે 2. જુઓ, દેખાય છે 3 હતા, 1 વયો ગયો, કેટલા થયા? 2. હવે 6 જગ હતા, એમાંથી 4 જગ તૂટી ગયા. હવે 6માંથી 4 તૂટી ગયા હોય, આ 6 છે 1, 2, 3, 4, 5, 6, એમાંથી 4 તૂટી ગયા હોય તો કેટલા વધ્યા? તો કે 2. તો જુઓ, 2 જગ છે. હવે છે 5 ફૂલ હતા, એમાંથી એને 2 ફૂલ બીજી છોકરીને આપ્યા, તો એની પાસે કેટલા ફૂલ રહ્યા? 1, 2 અને 3. તો જુઓ, 3 દેખાય છે. હવે અહીં છે 9 પાંદડા, તો 9 પાંદડા હતા, એમાંથી 4 પાંદડા ખરી ગયા, તો કેટલા પાંદડા વધ્યા? તો કે 5. 1, 2, 3, 4 અને 5. તો અહીં આપણે પહેલાં જેટલા છે એટલા લીટા કરવાના, એમાંથી બીજી સંખ્યા હોય એટલા લીટા કટ કરી, જે વધે એ આપણો જવાબ. જુઓ, હું તમને સમજાવું. હવે છે પેજ નંબર 84. પેજ નંબર 84 ખોલજો, 84. હવે જુઓ, ઉદાહરણ મુજબ બાદ બાકી કરો. આપણે ઓમાં હતું ને કે બધા લીટા ગણતા હતા, આમાંથી આપણે જેવો આવો લીટો કર્યો હોય ને એને આપણે કાઢી દેવાનું. જુઓ, 2 - 1, આ જે માઇનસની નિશાની છે, જે ડેશની નિશાની છે, એને આપણે ગણિતની ભાષામાં આને માઇનસ કહેવાય. આપણે ઓલું હતું વત્તા, આને આપણે શું કહેતા? તો કે સરવાળા. અને આને આપણે કહેશું માઇનસ. શું કહેશું? માઇનસ. જેમ ઓમાં આપણે બોલતા 3 વત્તા 2, એમાંમાં પણ આપણે 3 - 2 આ બોલવી, નિશાની બોલવી ખૂબ જ જરૂરી છે. તો હવે 2 - 1, તો 2 હતા, એમાંથી જો 1માં એને લીટો કર્યો છે, એનો મિનિંગ શું થયો? કે એ આપણે ગણવાનો નથી. તો કેટલો વધ્યો? તો કે 1. પછી છે 5 દિયા છે, બરાબર. એમાંથી જો 2માં એને લીટો કર્યો છે, તો 2માં લીટો કર્યો એનો મિનિંગ શું? કે 2 ગણવાના નથી. તો કેટલા વધ્યા? 1, 2, 3. તો અહીં આવશે 3 - 3. જો આ દાખલો અને આ દાખલો બે સેમ જ છે, આ આડા બાદ બાકી છે, આ ઊભી બાદ બાકી પૂછી છે, પણ બેયનો જવાબ શું આવશે એ સરખો જ. એટલે 2માં 3, 3 લખી નાખજો. હવે છે 5 મેંગો. તો જો 5 મેંગો છે, 1, 2, 3, 4, 5,
એમાંથી એક મેંગો ઉપર એને લીટો માર્યો છે, એનો મિનિંગ શું કે એ આપણે ગણવાની નથી. તો કેટલી વધી? એક, બે, ત્રણ, ચાર. તો પાંચ માઇનસ એક, આ પાંચ છે બરાબર, એમાંથી તમે એક કાઢી નાખો, કેટલી વધી? ચાર. વેરી ગુડ. તો અહીં આવશે ચોગડે ચાર. તો અહીં અને અહીં બે સેમ જ બાદ બાકી છે, એટલે બેમાં ચાર ચાર લખી નાખો. હવે અહીં ચાર કપ છે, એક, બે, ત્રણ, ચાર બરાબર. ચારમાંથી ક્યાં બેમાં લીટા માર્યા છે? તો કે આ બેમાં. એનો મિનિંગ શું કે એ બે ગણવાના નથી. તો આ બે વધ્યા, તો ચાર માઇનસ બે, તો ચાર છે એમાંથી તમે બે કટ કરી નાખો, તો કેટલા વધ્યા? બે બરાબર ને. તો અહીં આવશે બ ગળે બે. અહીં અને અહીં બેમાં શું લખવાનું? બ ગળે બે. પછી છે ત્રણ કુલ્ફી, એમાંથી કે બેમાં લીટા માર્યા છે એટલે એ બે ગણવાની નહીં. તો કેટલી વધી? એક. તો બે છે એમાંથી, સોરી ત્રણ છે એમાંથી બે કાઢી નાખો, કેટલા વધ્યા? એક બરાબર ને. તો અહીં આવશે એક અડે એક, એક અહીં અને અહીંયા એક, બબ્બે જગ્યાએ લખવાનું છે. હવે છે ચાર છત્રી, તો ચાર છત્રીમાંથી કેટલીમાં લીટા માર્યા છે? તો કે ત્રણમાં. તો કેટલી વધી? તો કે એક. તો અહીં આવશે એક, અહીં અને અહીં બંને જગ્યાએ એક લખવાનું બરાબર. હવે છે પાંચ બોલ, એમાંથી ત્રણ બોલમાં લીટા માર્યા છે, તો કેટલા વધ્યા? બે. તો અહીં આવશે બે. પાંચ હતા બોલ બરાબર ને, એમાંથી એને ત્રણમાં લીટા માર્યા છે, તો કેટલા વધ્યા? બે બરાબર. હવે છે ત્રણ ડુંગળી, તો ડુંગળી છે ત્રણ, એમાંથી એને એકમાં લીટો માર્યો છે, કેટલા વધ્યા? બે બરાબર. તો અહીં આવશે બ ગળે બે, અહીં અને અહીં બંને જગ્યાએ બ ગળે બે લખવાના. આના અહીંયા બે છે એ આપણે અહીંયા લખી નાખશું. તો જુઓ આવી રીતે બાદ બાકી કરવાની છે. એક વખત બધા આ પેજ જોઈ લેજો બરાબર. જેમ આપણે ઓમાં શું કરતા, આપણે વસ્તુ હતી એ બધાને આપણે સાથે ગણતા બરાબર. આ પાંચ ઓલા પાંચ બંને સાથે ગણી તો કે દસ થાય બરાબર ને. આમાં શું છે, પાંચ માઇનસ પાંચ લખ્યા હોય તો દસ, સોરી તો દસ ઉંગળી બતાવી હોય તો એમાંથી પાંચ કટ કરી નાખવાની, જે વધે એ તમારો જવાબ. તો આવી રીતે આપણે બાદ બાકી શીખીશું. હજી આપણે ઘણા દાખલા આવશે એટલે ચિંતા ન કરતા, જો કોઈને હજી ન સમજાણું હોય, આપણે હજી આગળ ઘણા દાખલા ભણીશું એટલે આપણને આવડી જશે. ચલો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક યુ.